हेलो फ्रेंड्स, वेलकम टू द इंग्लिश बाय CAS। टुडे वी विल लर्न द प्रेजेंट परफेक्ट टेंस। कोई क्रिया तरत में ज पूरी थई होय त्यारे पूर्ण वर्तमान कालनो उपयोग करीए छीए। वाँचू छे, लख्यू छे, वाव्यू छे, चाल्या छे वगैरे पूर्ण वर्तमान काल सूचवे छे। एक रीते कहीए छीए तो पूर्ण वर्तमान काल तरतना भूतकाळ अने वर्तमानने जोड़ती कड़ी छे। हवे दरेक क्रियाना भूतकृदन एटले पास्ट पार्टिसिपल V3 त्रीजू रूप आवे मित्रों, ना विना पूर्ण काळ प्रयोजी शकाय नहीं। मीन्स के त्रीजू रूप वपराय, क्रियापदनू हमेशा पूर्ण काळमां कयुं रूप वपराय, त्रीजू रूप वपराय छे। पास्ट पार्टिसिपल कहेवामां आवे छे ने भूतकृदन कहेवामां आवे छे। अफर्मेटिव सेंटेन्स एटले हकार वाक्यो। हवे वाक्य रचना आपणे जोईए मित्रों, तो पहेला कर्ता प्लस हेव प्लस भूतकृदन प्लस कर्म प्लस अन्य शब्दों। तो कर्ता साथे हेव हेजनो उपयोग तो आपणे शीखी गया छीए मित्रों। आई वी यू ने धे साथे हेव, ही सी ने ईट साथे हेज। ओके, तो आ वाक्य रचनामां हमेशा पूर्ण वर्तमान काळमां हेव अने हेज प्लस भूतकृदन कम्पलसरी वपराय छे। खास याद रखवानुं छे तमारे। एक्जाम्पल्समां आपणे जोईए। 1. आई हेव रिटर्न सवरल लेटर्स, मैं केटलाक पत्रो लख्या छे। वी हेव रिसीव अवर बुक्स, अमने अमारा पुस्तकों मळी गया छे। दे हेव ब्रोकन ध ग्लास, पण तेमणे काच तोड्यो छे। શું કહે છે? તેમણે કાચ તોડ્યો છે। હવે અહીંયા શું છે મિત્રો, કે જે આઈ સાથે હેવ પ્લસ ત્રીજું રૂપ છે, જુઓ, રાઇટ, રોટ અને રિટર્ન, એટલે હંમેશા ત્રીજું રૂપ જ વપરાય, અને હેવ હેઝ તો તમારે વાપરવું જ પડે। અહીંયા આઈ વી ને ધે જ વાપર્યું છે, એટલા માટે હેવ છે। હી ને સી હીઝ કો હોય તો હેજ આવે, પણ અહીંયા તમે આઈ અને વી અને ધે છે એટલે આપણે હેવ વાપર્યું છે, બરાબર છે। નેક્સ્ટ, હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યો। વાક્યનામાંના હેવ કે હેજને વાક્યની શરૂઆતમાં મૂકી દઈએ આપણે, એટલે વાક્ય આપણું પ્રશ્નાર્થ વાક્ય બની જાય। એક્ઝામ્પલ્સ, હી હેઝ, જો અહીંયા વાક્ય લીધું છે આપણે વિધાન વાક્યમાં, હી હેઝ ઓપન ધ ડોર, હી હેઝ ઓપન ધ ડોર, તેને દરવાજો ખુલેલો છે, તો હેઝને આગળ લઈ લેવાનું છે આપણે, એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જશે। હેઝ ઈ ઓપન ધ ડોર, તેણે દરવાજો ખોલ્યો છે। નેક્સ્ટ, સેકન્ડ, ધ ડોગ હેઝ બીટન અ મેન, હેઝ ધ ડોગ બીટન અ મેન, કૂતરો માણસને કરડ્યો છે। બાઇટ, બીટ અને બીટન આ ત્રણે ત્રણ રૂપો ક્રિયાપદના રૂપો છે, એટલે ખાસ ધ્યાન રાખવાના છે। થર્ડ, દે હેવ થ્રોન ધ બોલ, વિધાન વાક્ય છે, હેવ આગળ લઈ લેવાનું છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે। હેવ ધે થ્રોન ધ બોલ, શું તેઓએ દડો ફેંકેલો છે, ફેંક્યો છે। તો અહીંયા જે ક્રિયાપદના રૂપો વપરાયા છે મિત્રો, જુઓ ત્રીજા રૂપના, હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ વપરાય છે પૂર્ણકાળમાં। ઓપન, OPENED, ઓપન, પછી બીટન, BITTA, બીટન, થ્રો, થ્રુ, થ્રોન। તો આગળ જોઈએ આપણે, રચના જોઈએ। હેવ હેઝ પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત એટલે પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ, નેગેટિવ સેન્ટેન્સ છે મિત્રો। અહીંયા નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના આપણે જોઈએ। એક્ઝામ્પલ્સ, રહીમ હેઝ નોટ સોલ્ડ હિઝ હાઉસ, રહીમે તેનું ઘર વેચ્યું નથી। રહીમ હેઝ નોટ, હેઝ નોટ કે હેવ નોટ મૂકીએ એટલે વાક્યના કાર બની જાય। તો કે રહીમ હેઝ નોટ સોલ્ડ હિઝ હાઉસ, રહીમે તેનું ઘર વેચ્યું નથી। ધે હેવ નોટ લર્ન્ડ એનીથિંગ, તેઓ કંઈ શીખ્યા નથી। આ હેવ વન્ટ, હેવ નોટનું ટૂંકરૂપ છે હેવન્ટ, હેવ નોટ મૂકો તો બી ચાલે અને હેવન્ટ મૂકો તો પણ ચાલે। તો આ હેવન એટલે હેવ નોટ ગોટ માય બેગ, મને મારી બેગ મળી નથી।
તો હેવ નોટનું ટૂંક રૂપ છે હેવન અને હેઝ નોટનું ટૂંક રૂપ છે હેઝન્ટ. હવે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. હસન હેઝ ફરગટન હિઝ ફ્રેન્ડ્સ. અહીંયા વિધાન વાક્ય છે તો કે હસન તેના મિત્રોને ભૂલી ગયો છે, તો એને પ્રશ્નાર્થ બનાવવું છે તો હેઝ આગળ લઈ લઈએ. હેઝ હસન ફરગટન હિઝ ફ્રેન્ડ્સ પ્રશ્નાર્થ વાક્ય બન્યું. શું હસન તેના મિત્રોને ભૂલી ગયો છે? યસ, હી હેઝ હસન છોકરો છે એટલે સર્વનામ વપરાયું છે નામના બદલે, હસનના બદલે હી, અને હેઝનું હેઝ. યસ હી હેઝ, અને નકારમાં આપવું હોય તો નો હી હેઝન્ટ, ના તે ભૂલી ગયો નથી. એટલે આપણે હકાર અને નકારમાં બંને રીતે પ્રશ્નનો જવાબ કેવી રીતે ટૂંકમાં આપવો તે શીખી ગયા. નેક્સ્ટ, હેવન્ટ યુ ગોટ અ બેગ, નકાર પ્રશ્નાર્થ છે આ. નકાર પ્રશ્નાર્થ ઘણી વખત પૂછાય, શું તમને તમારી બેગ નથી મળી? તો જવાબ આપવો છે યસ આઈ હેવ. તમને અહીંથી પ્રશ્ન પૂછે એટલે આપણે જવાબ અહીંથી આપીએ ને, તો કે યસ આઈ હેવ, હા મને મળી છે. નથી મળી એમ કેવું છે? તો કે નો આઈ હેવન, ના મને નથી મળી. ટૂંકો જવાબ થયો. નેક્સ્ટ, ખાસ યાદ રાખવાનું છે આપણે યુઝ ઓફ સિન્સ એન્ડ ફોર. સિન્સ અને ફોરનો ઉપયોગ ખાસ થયેલો છે વાક્યરચનામાં. મિત્રો, સિન્સ નામયોગી અવયવ છે, તે ચોક્કસ સમય એટલે ડેફિનેટ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે. આપણે ફંક્શનમાં જોઈ ગયા છીએ, સિન્સ 10 AM સવારના 10 વાગ્યાથી, સિન્સ 10 જાન્યુઆરીથી. એક્ઝામ્પલ, આઈ હેવ બીન વેઇટિંગ સિન્સ 7 o'clock. હું 7 વાગ્યાથી રાહ જોઈ રહ્યો છું. હવે આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં મિત્રો આવતું હોય છે. આ વાક્યરચના ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં વપરાતી હોય છે. સોનલ હેઝ નોન હિમ સિન્સ 2015. સોનલ તેમને 2015થી ઓળખે છે. હેમંત હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. હેમંત સવારથી કામ કરી રહ્યો છે અને હજી પણ કરી રહ્યો છે. એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય થયું. અને પૂર્ણ વર્તમાનકાળમાં આગળ, રોહિત હેઝ લીવ ઇન પુણે સિન્સ હિઝ ચાઇલ્ડહુડ. રોહિત તેના બાળપણથી પૂનામાં રહે છે. તો ફોર પણ એક નામોગી અવયવ છે જે સમયગાળા ડ્યુરેશન ટાઈમ દર્શાવે છે. આપણે ફંક્શનમાં આવે છે જ્યારે ફોર આવે તો ડ્યુરેશન, અને સિન્સ આવે તો પોઈન્ટ ઓફ ટાઈમ. ફોર પણ નામયોગી અવયવ છે, તે સમયગાળો ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે. ફોર 8 ડેઝ એટલે 8 દિવસથી, ફોર 1 યર 1 વર્ષથી, ફોર અ લોંગ ટાઈમ લાંબા સમયથી. આ રીતના જ્યારે ફોર હોય ત્યારે એની સાથે આ રીતના સમય દર્શાવવામાં આવતો હોય છે. આપણે ખાસ યાદ રાખવાનું છે જ્યારે ફંક્શન ઓળખાવાના થાય ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ્સ, આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર 6 મંથ. ફોર 6 મંથ, હું 6 મહિનાથી અહીં કામ કરી રહ્યો છું. આઈ હેવ નોન દેવ ફોર અ લોંગ ટાઈમ, હું દેવને લાંબા સમયથી ઓળખું છું. ફોર અ લોંગ ટાઈમ. દિશા હેઝ બીન અવે ફોર 8 ડે. દિશા 8 દિવસથી બહાર ગ્રામ છે. દિશા હેઝ બીન અવે ફોર 8 ડેઝ. આ બીન જે છે એ ત્રીજું રૂપ છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. આ જે બીન, દિશા હેઝ બીન, હેઝ બીન એટલે બીન એ ત્રીજું રૂપ છે. એમ ઇઝ આર, એનો ભૂતકાળ છે વોઝ વેર, અને પાસ્ટ પાર્ટિસિપલ છે બીન. એ ખાસ યાદ રાખવાનું છે ક્રિયાપદનું ત્રીજું રૂપ. નાવ ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ જોઈએ હવે આપણે. અંગ્રેજીમાં પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. એક જ વાક્યમાં કોઈ બે ક્રિયા ભૂતકાળમાં બની હોય ત્યારે પહેલી થયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. વાંચ્યું હતું, લખ્યું હતું, વાવ્યું હતું, ચાલ્યા હતા વગેરે ક્રિયાપદો પૂર્ણ ભૂતકાળ સૂચવે છે. હવે અફર્મેટિવ સેન્ટેન્સની સહકાર વાક્ય જોઈએ આપણે. વાક્યરચના કેવી છે?
तो अहीं टू हेव नू भूतकाल रूप जो वपराय छे हेड भूतकृदन पास्ट पार्टिसिपल आ रीतना वाक्य रचना होय छे मीन्स के करता प्लस हेड प्लस पीपी आ खास याद रखवानुं छे आमां बधामां ज आई वी यू ही सी इट साथे बधाने साथे हेड ज आवशे अने क्रियापदनुं त्रीजुं रूप ज वपराशे एक्जाम्पल जो अहींया आई हेड कॉट द थीफ बिफोर द पोलिस अराइव શું કહેવા માગે છે જો અહીંયા બે ક્રિયા થઈ છે આઈ હેડ કોટ ધ થીફ આ સાદો ભૂતકાળ અને પાછળ અહીંયા હા પેલો સોરી આ પૂર્ણ ભૂતકાળ આઈ હેડ કોટ ધ થીફ આ પૂર્ણ ભૂતકાળ એની પાછળનો ભાગ છે ધ પોલીસ અરાઇવડ એટલે આ સાદો ભૂતકાળ છે તો બે ક્રિયાઓ થઈ છે એક વાક્યમાં મિત્રો તો અહીંયા પહેલાં વાક્યમાં હેડ પ્લસ પીપી એટલે પૂર્ણ ભૂતકાળ અને કરતા પ્લસ ભૂતકાળ સાદો મૂળ ક્રિયાપદ બીજું રૂપ વી ટુ એટલે સાદો ભૂતકાળ તો આઈ હેડ કોટ ધ થીફ બિફોર ધ પોલીસ અરાઈવ પોલીસ આવી એ પહેલાં અમે ચોરને પકડી લીધો હતો એટલે આ ક્રિયા પોલીસના આવ્યા પહેલાં થઈ ગઈ હતી એવી રીતના ચોરને પકડવાની ક્રિયા પહેલાં બની અને પોલીસ પછી આવે છે પોલીસ આવી તે પહેલાં મેં ચોર પકડ્યો હતો તેથી પહેલી બનેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં હેડ કોટ અને પછી બનેલી ક્રિયાને સાદા ભૂતકાળમાં અરાઇવડ અરાઇવ એટલે આવવું અને અરાઇવડ એટલે આવી પહોંચ્યા વેન એટલે જ્યારે ત્યારેનો ઉપયોગ પણ થાય છે એક્ઝામ્પલ આઈ હેડ રીચ હોમ આઈ હેડ રીચ હોમ બિફોર ઇટ રેઇન વરસાદ પડ્યો તે પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો બિફોર એટલે પહેલાં ઇટ રેઇને એટલે વરસાદ પડ્યો તે પહેલાં આઈ હેડ રીચ હોમ હું ઘરે પહોંચી ગયો હતો બિફોર હી કેમ ટુ ગાંધીનગર બિફોર હી કેમ ટુ ગાંધીનગર હી હેડ નેવર સીન ધ અક્ષરધામ તે ગાંધીનગર આવ્યો તે પહેલાં તેણે અક્ષરધામ કદી જોયું નહોતું થર્ડ ધ પિક્ચર હેડ ઓલરેડી સ્ટાર્ટેડ વેન આઈ રીચ ધ થિયેટર જો બરાબર ધ્યાન રાખજો અહીંયા આઈ રીચ સાથે જોઈન્ટ થઈ ગયેલું છે એટલે જરા જોઈ લેજો તમે આઈ રીચ ધ થિયેટર એવું થાય બરાબર તો હું જ્યારે થિયેટર પહોંચ્યો ત્યારે પિક્ચર ક્યારનું એ શરૂ થઈ ગયું હતું આઈ હેડ રીચ ધ થિયેટર એ સાદો ભૂતકાળ છે અને આગળ ધ પિક્ચર હેડ ઓલરેડી સ્ટાર્ટેડ એટલે પિક્ચર શરૂ થઈ ગયું હતું ધ ક્લાર્ક હેડ ફિનિશ હિઝ વર્ક બિફોર હી લેફ્ટ ધ ઓફિસ ક્લાર્ક ઓફિસમાંથી ગયો તે પહેલાં તેણે પોતાનું કામ પૂરું કર્યું હતું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતના બનાવવાના છે તો વાક્યમાંથી હેડને શરૂઆતમાં મૂકવાથી વાક્ય આપોઆપ પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાઈ જાય છે એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા ધ ગાર્ડનર હેડ પ્લાન્ટેડ ધ ટ્રીઝ બિફોર ધ રેની સિઝન સેટ ઇન આ વિધાન વાક્ય છે હવે પ્રશ્નાર્થમાં હેડ કાઢી લેવાનું છે આગળ આપણે ફક્ત ને ફક્ત હેડ ધ ગાર્ડનર પ્લાન્ટેડ ધ ટ્રીઝ બિફોર ધ રેની સિઝન સેટ ઇન આ પ્રશ્નાર્થ વાક્ય થયું ચોમાસું શરૂ થયા પહેલાં માળીએ વૃક્ષો વાવ્યા હતા નેક્સ્ટ આઈ હેડ રિટર્ન ટુ યુ બિફોર વિધાન વાક્ય છે હેડ આઈ રિટર્ન ટુ યુ બિફોર મેં તમને પહેલાં લખ્યું હતું ઉપરવાળા વાક્યમાં મેં તમને પહેલાં લખ્યું હતું અને આ બીજા વાક્યનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો કે મેં તમને પહેલાં લખ્યું હતું હવે નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્યો હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે વી થ્રી ભૂતકૃદન એક્ઝામ્પલ જોઈએ આપણે આમાં કશું કરવાનું નથી હેડ પછી નોટ મૂકીએ એટલે વાક્ય નકાર બની જાય કોઈ પણ ક્રિયાપદમાં કશે કોઈ ફેરફાર કરવાનો નથી આઈ હેડ નોટ લર્ન ફ્રેન્ચ વેન આઈ જોઈન સ્કૂલ હું શાળામાં દાખલ થયો ત્યારે હું ફ્રેન્ચ ભાષા શીખ્યો નહોતો વેન આઈ મેટ હિમ જ્યારે હું તેમને મળ્યો હી હેડ નોટ કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક હું તેને મળ્યો ત્યારે તેણે ઘરકામ પૂર્ણ કર્યું નહોતું થર્ડ ધ બોયઝ રેન આઉટ ટુ પ્લે થ્રુ ધે હેડ નોટ ફિનિશ ધેર
શું કહે છે, છોકરાઓએ તેમનું કામ પૂરું કર્યું ન હતું છતાં તેઓ બહાર રમવા દોડી ગયા. ધો છે મિત્રો, ધો એટલે અહીંયા વિરોધાભાસ બતાવ્યો છે. ધ બોયઝ રેન આઉટ ટુ પ્લે ધો ધે હેડ નોટ ફિનિશ ધેર વર્ક. તેમને તેમનું કામ પૂરું ન કર્યું હોવા છતાં તેઓ બહાર રમવા દોડી ગયા. ક્વેશ્ચન એન્ડ આન્સર, હવે પ્રશ્નો અને ઉત્તરો. એક્ઝામ્પલ્સ, ધ પોલીસ હેડ અરેસ્ટ ધ થીફ. વિધાન વાક્ય છે, પોલીસે ચોરને પકડ્યો હતો. હેડ ધ પોલીસ અરેસ્ટ ધ થીફ, શું પોલીસે ચોરને પકડ્યો હતો? યસ ધે હેડ, અથવા નો ધે હેડન્ટ, એટલે આ ટૂંકું રૂપ છે હકારમાં, અને આ નો વાળું ટૂંકું રૂપ છે નકારમાં. સી હેડ હેલ્પ ધ ડો પુઅર બિફોર સી લેપ. તે ગઈ તે પહેલાં તેણે ગરીબોને મદદ કરી હતી. સી હેડ હેલ્પ, હેડ સી હેલ્પ ધ પુઅર બિફોર સી લેપ. શું તે ગઈ તે પહેલાં ગરીબોને મદદ કરી હતી? યસ સી હેડ, અથવા નો સી હેડન્ટ. સી હેડ એ હકારમાં ટૂંકમાં જવાબ છે, નો સી હેડન્ટ એ ટૂંકમાં નકારમાં જવાબ છે. હેડ હી નોટ પેઇડ ધ બિલ, નકાર પ્રશ્ન છે. શું તેઓએ બિલ ચૂક્યું નહોતું? નો હી હેડન્ટ, ના નહોતું ચૂક્યું. હકારમાં આપવું હોય યસ હી હેડ, હા એમણે બિલ ચૂક્યું હતું. તો હકાર નકારમાં ટૂંકમાં જવાબ થયો મિત્રો. થેન્ક યુ સો મચ.